નમસ્કાર બેટા, કેમ છો બધા? મજામાં? આજે આપણે નવો પ્રકરણ શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો એ કયો છે? તો જો પ્રકરણ 4 એ છે ભાગ અને પૂર્ણ. એમાં શું ભણવાનું છે એના માટે આપણે યાદ રાખવાની અમુક વસ્તુઓ છે એ પહેલા જોઈ લઈએ. તો પહેલું છે નંબર આપણે માનતા જોઈએ અને સમજતા જોઈએ. તો કોઈ પણ વસ્તુના બે સરખા ભાગ કરી તો દરેક ભાગ આખી વસ્તુનો અડધો ભાગ કહેવાય. શું કીધું છે અહીં? કે કોઈ એક વસ્તુ છે એના આપણે બે સરખા ભાગ કરીએ તો આપણે જોઈએ એનો ઉદાહરણ તરીકે. ધારો કે એક આંકડો એક ગોળ સિક્કો છે અથવા એક દડો છે. હવે એમાં આપણે એક મધ્યમાં બિલકુલ વચ્ચે આ રીતના એક મધ્યમાં આપણે લીટી દોરી તો જુઓ દેખાય છે. શું કીધું એને? કોઈ પણ વસ્તુ તો આ એક વસ્તુ છે એમાં આપણે ધારી બે સરખા ભાગ કરી તો બે સરખા ભાગ કર્યા આપણે તો દરેક ભાગ આખી વસ્તુનો અડધો ભાગ કહેવાય. એટલે કે આ છે એ અને આ સાઈડ છે બંને ભાગ છે એ અડધો અડધો ભાગ કહેવાય. કારણ કે આપણે એને વચ્ચે લીટી દોરી તો એના બંનેના અડધા ભાગ થઈ ગયા છે. એ જ રીતના પછી આપણે જોઈએ કે શું લખ્યું છે એનામાં. અંકોમાં અડધા ભાગને એકના છેદમાં બે લખાય. જો આને અંશ અને આને છેદ બની જાય અથવા તો કહેવાય છે એકના છેદમાં બે લખાય. જ્યારે પણ કોઈ વસ્તુ છે એને આપણે મધ્યમાંથી લીટી દોરી છે તો એના બે ભાગ કર્યા છે એટલે કે કોઈ એક વસ્તુના બે સરખા ભાગ કરી છે તો લખાશે કઈ રીતના? એકના છેદમાં બે. અને એને વંચાશે કેવી રીતના? શબ્દમાં લખવું હોય કે વાંચવું હોય તો લખેલું છે અને વાંચવું હોય તો કેમ વંચાશે? એ દ્વિતીયાંશ. શું વંચાશે? એકના છેદમાં બે છે એટલે કે એ દ્વિતીયાંશ અથવા તો શું કહેવાશે? એ બે અંશ. બરાબર. એના પછી આપણે જોઈએ તો કોઈ પણ વસ્તુના ત્રણ સરખા ભાગ કરી. ચલો આપણે કરીએ. બીજું ઉદાહરણ આપણે જોઈએ તો એક આપણે લંબચોરસ દોરી. ધારો કે આપણે એક અહીં લંબચોરસ દોર્યું છે અને શું કીધું છે એને? વસ્તુના ત્રણ સરખા ભાગ કરી. ચલો આના આપણે ત્રણ સરખા ભાગ કરવા. એક આ બે અને એક બે અને ત્રણ સરખા આપણે ભાગ કરીએ છીએ. જો આ રીતે તો દરેક ભાગ આખી વસ્તુનો ત્રીજો ભાગ કહેવાય. હવે એક આ આખી વસ્તુ છે બરાબર, એના આપણે એક બે અને ત્રણ સરખા ભાગ કર્યા છે તો એ આખા ભાગનો ત્રીજો ભાગ જે ભાગ આપણે કર્યા ને એ ત્રીજો ભાગ રોકે છે એમ કહેવાય અથવા તો એ ત્રીજો ભાગ છે એમ કહેવાશે. હવે અંકોમાં ત્રીજા ભાગને એકના છેદમાં ત્રણ લખાય. હવે જ્યારે એક આખું ચોરસ હતું એના આપણે ત્રણ ભાગ કરીએ છીએ આપણે લખવું તો કેમ લખવાશે? એકના છેદમાં ત્રણ એમ લખાય. હવે જયારે એકના છેદમાં ત્રણ લખેલા છે એને વાંચવું હોય તો શું વંચાશે? તો એક તૃતીયાંશ. શું વંચાશે? એક તૃતીયાંશ અથવા તો એક ત્રણાંશ. બરાબર. એને વાંચવું હોય તો શું વંચાશે? એક તૃતીયાંશ અથવા તો એક ત્રણાંશ. ત્યારબાદ આપણે જોઈએ તો કોઈ પણ વસ્તુના ચાર સરખા ભાગ કરીએ તો દરેક ભાગ આખી વસ્તુનો ચોથો ભાગ કહેવાય. હવે જો એક આપણે એની લંબચોરસ એના શું કરવાના છે? ચાર સરખા ભાગ કરવાના છે. બરાબર. તો એક લંબચોરસમાં આપણે એક બે ત્રણ અને ચાર ભાગ આપણે અહીં કરીએ. હવે એને જે ભાગ જગ્યા રોકી છે એને ચોથા ભાગની જગ્યા રોકેલી કહેવાશે. આખા ચોરસમાં એ જે જે ખાના દોરેલું છે એ દરેક ખાનાએ એનો ચોથો ભાગ રોકેલો છે એમ કહેવાશે. તો પછી શું કીધું છે? અંકોના ચોથા ભાગને એક ચતુર્થાંશ એકના છેદમાં ચાર લખાય અને શબ્દમાં એકના છેદમાં ચાર લખેલું હોય એને વાંચવું તો શું કહેવાશે? એક ચતુર્થાંશ અથવા તો એક ચારાંશ. એટલે જ્યારે કોઈ પણ વસ્તુ છે
છે એના આપણે જ્યારે ચાર ભાગ કરીશું તો એક ભાગ ચોથો ભાગ છે તે આવશે અને એને જ્યારે લખવું હોય તો 1 ના છેદમાં 4 લખાય છે અને એને જ્યારે આપણે વાંચીએ છીએ તો 1 ચતુર્થાંશ કે 1 ચતુર્થાંશ બન જાય છે ફરી એક વખત આપણે જોઈ જઈએ કે કોઈ એક વસ્તુ છે એના આપણે બે સરખા ભાગ કરી તો એના આપણે શું થઈ જશે અડધો ભાગ થઈ જશે એટલે કે અડધો ભાગ કહેવાય અને વાંચો તો કે બન જાય એક તૃતીયાંશ કે એક બેયાંશ અને લખવું હોય તો એક ના છેદમાં બે બીજું છે કોઈ પણ વસ્તુ હોય એના આપણે ત્રણ સરખા ભાગ કરીએ છીએ તો એ ત્રીજો ભાગ એનો દરેક ભાગ છે એનો ત્રીજો ભાગ કહેવાશે અને એને એક છેદમાં ત્રણ એમ લખાય છે અને વાંચવું હોય ત્યારે એક તૃતીયાંશ કે એક ત્રણાંશ કહેવાય છે એના પછીનું ઉદાહરણ શું હતું જોઈ જઈએ આપણે એક વખત કે કોઈ એક વસ્તુ છે એના આપણે ચાર સરખા ભાગ કરીએ છીએ તો દરેક ભાગ એ ચોથો ભાગ છે એ વસ્તુનો એ ચોથો ભાગ છે એમ કહેવાશે અને લખવું હોય તો એક ના છેદમાં ચાર લખાય છે અને વાંચવું હોય ત્યારે એક ચતુર્થાંશ કે એક ચારાંશ કહેવાય છે આ મહત્વના મુદ્દાઓ આપણે સમજ્યા અને આધારે આપણે આગળ એના દાખલા ઉપયોગ થશે કરીશું આનાથી અગાઉ આપણે અમુક યાદ રાખવાના મુદ્દા વિશે સમજ મેળવી કે જ્યારે કોઈ પણ વસ્તુ છે એનો જે પણ ભાગ આપણે પાડીએ છીએ અડધો અને અડધો ભાગ કરતા હોય કે એના ત્રીજો ત્રણ ભાગ કરતા હોય તો ત્રીજો ભાગ એના ચાર ભાગ કરતા હોય ચોથો ભાગ તો એ આપણે ભાગ સમજી લીધા છે એના આધારે આપણે આકૃતિઓની સમજ મેળવવાની છે કે જ્યારે આકૃતિમાં એને છાયાંકિત ભાગો દર્શાવવામાં આવેલું હોય તો એને હું લખવું હોય તો કેમ લખાશે બરાબર આપણે એની સમજ મેળવીએ નીચેની આકૃતિમાં કેટલાનો ભાગ રંગેલો છે તે જણાવ જો અહીં અલગ અલગ ત્રણ આકૃતિ તમે દોરેલી જુઓ છો હવે એને જે રંગ રંગેલો ભાગ છે એ ભાગ કેટલો છે એને લખવું હોય તો કેમ લખાય ત્યારે સૌપ્રથમ એક આંકડો શું છે લંબચોરસ કુલ એને કેટલા ભાગ કર્યા છે એ પહેલા આપણે ગણી લઈએ એક બે ત્રણ ચાર પાંચ છ બરાબર એક લંબચોરસમાં છ સરખા ભાગ કર્યા છે ત્યારે આપણે લખવું હોય તો અંશ અને છેદ બરાબર છેદમાં શું લખાય તો આપણે જેટલા સરખા ભાગ કર્યા છે એ છેદમાં લખાશે તો એક લંબચોરસના આપણે છ ભાગ કર્યા છે તો છ શું આવશે છેદમાં હવે છાયાંકિત ભાગ એટલે કે રંગેલો ભાગ છે એ કેટલા છે એ ચોરસ આપણે ગણવાનું એક બે અને ત્રણ તો રંગેલા ભાગ કેટલા છે આખા છ ભાગના ત્રણ ભાગ છે રંગેલા છે તો રંગેલા ભાગ છે એ ઉપર અંશમાં આવશે તો ત્રણ ક્યાં આવશે અંશમાં છેદમાં આવશે છ જે છાયાંકિત ભાગ એટલે કે રંગેલો ભાગ છે એ કેટલા છે ગણી અને અંશમાં લખાય અને જે કુલ આપણે ભાગ પાડ્યા છે એ છેદમાં લખાય હવે આને આપણે ઉડાડી પાડ શકીએ જુઓ અહીં ત્રણ છે અને અહીં છ છે તો ત્રણ નો વર્ગ ગુણી એમાં છ આવે છે તો કે હા ત્રણ એકા ત્રણ ને ત્રણ દુ છ તો આપણે રખડી દેવાનું ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ તો જવાબ શું આવે એક તૃતીયાંશ એના પછી આપણે ઉદાહરણ જોઈ જુઓ છો હવે અહીં પાછું એક લંબચોરસ દોરેલું દેખાય છે ફરી આપણે એ લંબચોરસના કુલ કેટલા ભાગ પાડ્યા છે આપણે ગણીશું તો જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ તો અંશ અને છેદ જુઓ છેદમાં શું લખાશે તો એક લંબચોરસના આપણે કુલ કેટલા ભાગ પાડ્યા એ લખાશે છેદમાં તો આપણે અહીં નવ ભાગ કર્યા છે તો છેદમાં આપણે અહીં નવ લખીશું હવે આ નવ ભાગમાંથી જે ભાગ રહેલા છે એટલે કે છાયાંકિત ભાગ છે એ ગણવાનો ગણો છે કેટલા છે એક બે ત્રણ ચાર અને પાંચ તો પાંચ ભાગ છે એ રંગેલા છે બરાબર તો હવે એને લખવું હોય તો
હવે આપણે ત્રીજું ઉદાહરણ જોઈએ જો અહીં પણ એક લંબચોરસ છે એના પર કેટલા ભાગ પાડે છે આપણે ગણી તો ગણી આપણે ચાલો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16 ચલો કેટલા આવશે છેદમાં સરળ 16 બરાબર હવે આ લંબચોરસ આપણે લંબચોરસ રંગવાનો છે કુલ 5 ભાગ બાકી મેના
ક્યાંક લખેલો છે અથવા પેલા એનો ભાગ કરીશ તો આપણે ચાર ભાગ એના કરી લઈએ ચાર ભાગ કેવી રીતે થશે તો પછી મધ્યમાં લાઈન દોરવાની પછી બીજી બે લાઈન દોરવાની 1 2 3 અને 4 આ રીતે એના ભાગ કરી નાખો એક લંબચોરસના ચાર ભાગ કર્યા એમાંથી જો અંશમાં કેટલા છે 3 તો અહીં 1 અને 3 ભાગમાં આપણે રંગ કરવાનો છે Maybe.